સ્વાધ્યાયના 16મા દાખલામાં અને પહેલાના 15 દાખલા હતા એ ઉતારી લીધા નોટબુકમાં. ઓકે, બાકી હોય ઉતારી લેજો બધું. 16મો દાખલો, પારમાણિક માપક્રમની લંબાઈની સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. એક એંગસ્ટ્રોમ એટલે 10^-10 મીટર દ્વારા દર્શાવી શકાય. હાઇડ્રોજન પરમાણુ 0.5 એંગસ્ટ્રોમ છે. ત્રીજી આઈપી છે હાઇડ્રોજન પરમાણુની. હાઇડ્રોજન પરમાણુ ગોળો એક દાયરો, એની ત્રીજી આઈપી છે. કેટલી આઈપી છે? હાઇડ્રોજન ત્રિજ્યા આર 0.5 એંગસ્ટ્રોમ આઈપી છે, એટલે કે 0.5×10^-10 મીટર એટલે આઈપી. હવે હાઇડ્રોજનનો પરમાણુનો આણ્વિક કદ કેટલું હશે? એનું આણ્વિક કદ ગોતવાનું છે. એક મોલ હાઇડ્રોજનનું આણ્વિક કદ, હાલો આ એક હાઇડ્રોજનનું પહેલા કદ ગોતી લઈ. એક હાઇડ્રોજનનું કદ ગોતવું હોય તો એક ગોળાનું કદ થાય. ગોળાનું કદ શું થાય? ગોળાના કદનું સૂત્ર શું થાય? એક પરમાણુનું આપણે કદ ગોતવું છે. ગોળાનું કદ જેટલું થાય 4/3 πr³. 4/3 π એટલે 3.14. આર એટલે 0.5×10^-10 એનો ક્યુબ કરો તો હિસાબ કેલ્ક્યુલેટર માં. કેટલો થાય છે? 10^-, હા એક જ મિનિટ હો બોલતો. 0.3 કર્યા, ભાંગા 3. હા, કઈ વાંધો નહી, મારી પાસે અહીંયા કેલ્સી નથી ભાઈ. લો તમે હિસાબ કરો. ₹0.52×10^-30. ઓકે, થઈ ગયું. એટલે કે 0.52 ની જગ્યાએ આપણે લખવું તો 5.2 કરીને 31 કરી શકાય. ઓકે, હવે આ થઈ ગયું એક પરમાણુનું કદ. એક મોલ માં કેટલા પરમાણુ હોય? એક મોલ નું કદ ગોતવું છે 10^23. એક મોલ નું કદ ગોતવું હોય તો એક મોલ માં આવા કેટલાય પરમાણુ હોય? 6.022×10^23 થી ગુણવું પડે. એક મોલ નું કદ એટલે 0.52×10^-30 × Na. એને એટલે એવોગેડ્રો અંક. હા, અચડામાં 6.023 એ લેવાય. 10^-10^23. હવે આ જોવો તો કેટલું થાય છે?
આટલું કદ આવે ફાઈનલ. એકત્રીસ કેટલું આવે છે? 3.13. આગળનો આંક 10 ની 5. -7 એટલે 31.3 ગુણ્યા 10 ની -7 ઘાત. અથવા આમને રાખો ને 3. આટલા મીટર ક્યુબ કદ આવે. આવો જવાબ આવે. થઈ ગયો. લેવાઈ ગયો સ્ક્રીનશોટ. નહી તો આમાં બ્લેક પેન છે. બીજા કલર ને પેન હોય તો 2. હવે 17 આવ્યા. એક મોલ આદર્શ વાયુનું પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લીટર જગ્યા રોકે છે. મોલર કદ આપ્યું છે. એક મોલ આદર્શ વાયુ છે. આદર્શ વાયુનું મોલર કદ આપ્યું છે 22.4 લીટર. અને મીટરમાં ફેરવવું હોય તો -3 ઘાત મીટર ક્યુબ થાય. આ મોલર કદ થઈ ગયું. હવે એક મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પારમાણિક કદ નો ગુણોત્તર શું હશે? એટલે કે હાઇડ્રોજન વાયુને આપણે આદર્શ વાયુ ગણીએ તો આટલું એનું મોલર કદ છે. હવે પરમાણિક કદ આપણે ગોતવાનું છે. હાઇડ્રોજનનું પરમાણિક કદ એટલે એક પરમાણુ હોય તો એનું કદ કેટલું હોય? હાઇડ્રોજનના એક પરમાણુનું કદ 4/3 πr³. હમણાં આગલા દાખલામાં જ ગોઈતું હતું આપણે. તો હાઇડ્રોજનનું પરમાણિક કદ કેટલું આવ્યું હતું? આનું આ થાય ફરીથી 3.13 × 10 ની -7 ઘાત આવે. આ 3.13 આખું લખી નાખું છું, ફરીથી લખતો નથી, આવડી જાય ને. ઇનુઇટ લખવાનું બધું ફરી પાછું. હાઇડ્રોજન નું પારમાણિક કદ V 4/3 πr³ × Na એટલે એ જવાબ આવશે તમારો આટલો છેલ્લો જવાબ. 3.13 × 10 ની -7 ઘાત. આ મળી ગયું. તો બંનેનો ગુણોત્તર ગોતો. બેનો ગુણોત્તર ગોતવાનો છે મોલર કદ અને આ પરમાણુનું કદ છે એનો પારમાણિક કદ છે એનો ગુણોત્તર.
મોલર કદ અને પારમાણિક કદનો ગુણોત્તર. આ બે નો ગુણોત્તર ગોતવાનો છે. મોલર કદ કેટલો? પારિમાણિક કદ 3.13, 10^-7. કરો હિસાબ. હાલો દસ ની ઘાત કેટલી? 10^4 જવાબ આવે. તો પ્રશ્ન એવો પૂછ્યો, આ ગુણોત્તર ઘણો મોટો છે, કારણ શું? અથવા આ ગુણોત્તર શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે? આ ગુણોત્તર ઘણો મોટો છે એનું કારણ શું? કારણ કે આ પરમાણિક ખરેખર એક્ચ્યુઅલ કદ આટલું હોવું જોઈએ. એના બદલે આ જવાબ મોટો આવ્યો, એનો અર્થ ક્યુ કદ મોટું આવ્યું. મોલર કદ મોટું આવ્યું એનું રીઝન શું? કોઈ પણ વાયુ હોય ને આટલી જગ્યા રોકે, એનું કારણ એ કે આંતર અણુ બળ કેવું હશે. આ બધા ભેગા હોય ને તો આટલું કદ થાય. આમાં બધાને આપણે ભેગા ગણ્યા હોય, એક એક નજીક, પણ નજીક હશે નહીં. અહીંયા આપણે ગણ્યા કેવા હોય? બધાની ગોઠવણ કેવી ગણી હોય બધાની? ભેગી ગણી હોય. તો એનો અર્થ શું થયો કે અણુઓ કેવા હશે? મોલર કદ મોટું આવે એનો અર્થ શું થાય? કે અણુઓ છૂટા હશે, આંતર અણુ બળ છે એ ઓછું હશે. આ ગુણોત્તર મોટો આવવાનું કારણ, આ ગુણોત્તર મોટો આવે તે દર્શાવે છે કે, શું દર્શાવે છે? આંતર અણુઓ આદર્શ પરિસ્થિતિમાં આંતર અણુ બળ કેવું હશે? ઓછું હશે. તો આ હતો 2.17.